રાજકોટની પેટા ચૂંટણીમાં અત્યાર સુધીમાં સરેરાશ 29% મતદાન થયું. સવારે 7 વાગ્યાથી વાવમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદારોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો અને મતદાન કેન્દ્રો પર મતદારોની કતાર જોવા મળી. વાવના મતદાનની પળેપળની ખબર આપ News18 ગુજરાતી પર જોઈ શકો છો. ઉત્તર ગુજરાત માટે સૌથી મોટા જંગ સમાન છે પેટા ચૂંટણી. ખાસ વાત એ છે કે મતદારોનો જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુલાબી ઠંડીમાં સવારથી મતદાન કેન્દ્રો પર કતારો જોવા મળી. એટલું જ નહીં, મતદાન કેન્દ્રોની બહાર પણ મતદારો જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતનો આ સૌથી મોટો જંગ છે. ભાજપ કોંગ્રેસ અને અપક્ષ માવજી પટેલ માટે મોટો દિવસ. ભાજપ કોંગ્રેસ સહિત 10 ઉમેદવારો મેદાનમાં, 7 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. 3,10,000થી વધુ મતદારો આજે મતાધિકારનો ઉપયોગ કરશે અને સાથે જ ઉમેદવારોના ભાવીને ઈવીએમમાં સીલ કરશે. ભાજપના સ્વરૂપજી ઠાકોરની શાખ દાવ પર છે તો કોંગ્રેસના ગુલાબસિંહની પણ શાખ દાવ પર. 73 વર્ષના માવજી પટેલે પણ હાથ અજમાવ્યો છે અને તેમણે પણ ટફ ફાઇટ આપી છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે. 321 પોલિંગ બુથ પર મતદાન કરવામાં આવ્યું છે. વાવ વિધાનસભા બેઠક પર ખરાખરીનો ત્રિપાંખીયો જંગ. વાવની પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. વાવ, સુઈગામ અને ભાભર ત્રણેયના ત્રણેય તાલુકાના 179 ગામોના 321 બુથો પર મતદાનની પ્રક્રિયા યોજાઈ છે. વાવ બેઠક પર 3,10,775 મતદારો છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ આગળ આવ્યા છે. પોતાના નવા ધારાસભ્યને આ મતદારો ચૂંટશે. મતદાનને લઈ સુરક્ષા વ્યવસ્થાનો પણ ચાપતો બંદોબસ્ત કરાયો છે. 4 DYSP, 8 PI, 30 PSI સહિત 15,000 જેટલા સુરક્ષાકર્મીઓ ખડેપગે તૈનાત. જ્યારે 97 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વેબકાસ્ટિંગ કેમેરાની પણ વ્યવસ્થા કરાઈ છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પોતાના ગામ બિયોક ખાતે મતદાન કરશે તો સાંસદ ગેનીબેન ઠાકોર વતન અબાસણામાં મતદાન કરશે. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ થરાદના મતદાર હોવાથી પોતાનો મત નહીં આપી શકે. સવારે 7 વાગ્યાથી જ મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં મતદારો નીરસ જોવા મળતા હોય છે, પરંતુ વાવ વિધાનસભાની ચૂંટણી એટલા માટે અલગ કારણ કે અહીં મતદારો સવારથી જ પહોંચી રહ્યા છે પોતાના બુથ પર અને મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. વાવમાં 3 ત્રિપાંખીઓ જંગ એટલા માટે કારણ કે ભાજપ કોંગ્રેસની સાથે સાથે માવજી પટેલ અપક્ષ રીતે તેમણે મેદાનમાં ઝંપલાવ્યું છે અને જે સભાઓ તેમણે ગજવી હતી તેના કારણે વાવના જે વોટ છે તેમાં ભાગલા પાડવા અવશ્ય અહીં માનવામાં આવી રહ્યું છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ છે. અત્યારે આપણી સાથે છે ઠાકરસિંહ રબારી, તેમની જોડે સીધી જ વાત કરશું. ઠાકરસિંહ ભાઈ, આપે મતદાન કર્યું છે, શું અપીલ કરવા માંગો છો મતદારોને? તમામ મતદારોને લોકશાહીના પર્વમાં 98% મતદાન કરે. લોકશાહીના પર્વમાં મતદાન ઓછું થાય એટલે જે લોકો ધારે એ નથી થઈ શકતું. 60% મતદાન થતું હોય તો 40% લોકો તો મતદાનથી વંચિત રહે, એમને શું નિર્ણય. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગેનીબેન ઠાકોર જે મતદાન કરવા માટે પહોંચ્યા છે, ગેનીબેન જેમણે લોકસભાની ચૂંટણીમાં જંપ લાવ્યું અને બનાસકાંઠાની લોકસભા બેઠક પર જીત મેળવી એટલે જ આ બેઠક ખાલી થઈ હતી અને હવે ચૂંટણી યોજવામાં આવી છે. પેટા ચૂંટણીનું આયોજન વાવ બેઠક પર થયું છે. ગેનીબેન ઠાકોર જે અસાણા ગામ ખાતે પહોંચ્યા અને અહીં ઈવીએમ ખોટવાતા સાંસદ પહોંચ્યા હોવાની જાણકારી. વાવની ચૂંટણીમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ બીજી તરફ. ગેનીબેન ઠાકોર જે અસાણા ગામ ખાતે પહોંચ્યા, ઈવીએમ મશીન ખોટવાતા સાંસદ ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી. અસાણા ગામમાં મતદાનને લઈ સવારથી જ મતદારો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. ગેનીબેન ઠાકોર ખૂબ જ મજબૂત ચહેરો અને બનાસકાંઠાની લોકસભા ચૂંટણી તેમણે જીતીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું. હવે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પેટા ચૂંટણીમાં મતદાન કરવા માટે સાંસદ ગેનીબેન ઠાકોર જે છે તે પહોંચી ચુક્યા છે. દ્રશ્યો સાફ રીતે જોઈ રહ્યા છો કે ગેનીબેન અત્યારે હાલ તેમના મતાધિકારનો
ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. તેમના મતદાન કરવા પહોંચ્યા છે. વતનની વાત કરવામાં આવે તો એટલે કે તેમણે તેમના મતાધિકારનો ઉપયોગ જે છે તે કર્યો છે અને મતદાન કર્યા બાદ તેઓ મતદાન મથકમાંથી બહાર આવતા નજરે પડી રહ્યા છે. એ જ દર્શાવે છે. મહત્વનું એ છે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જેનીબેન મતદાન કરવા આવ્યા છે તેમની સાથે મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે પણ અહીંયા ઉપસ્થિત હોય તે સાથે મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે પણ અહીંયા ઉપસ્થિત હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગેનીબેન ફરી એકવાર અહીંયા મતદાન કરવા માટે આવ્યા છે, શું કહેશો? હા, ગેનીબેન અહીંયાથી અહીંયાની જન્મભૂમિ છે એટલે ગેનીબેન અહીંયા જ એમની જન્મભૂમિમાં મતદાન કરવા આવ્યા, અહીંયા જ કરે છે આ શાળામાં. તમે મતદાન કર્યું કે કેમ? ના, હવે બાકી છે, હવે કરવાનું જ છે. પછી તો અત્યારે હાલ ગેનીબેન અહીંયા પહોંચ્યા બાદ તમામ લોકો જે છે તે પણ અહીંયા આવ્યા છે, તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આશીર્વાદ લેતા નજરે પડી રહ્યા છે. આ દ્રશ્યો સીધા તમને મતદાન મથકની બહાર ગેનીબેન મતદાન કરીને આવ્યા હતા. વૃદ્ધ માતાજી સાથે તેઓ તેમને મળ્યા હતા, તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમના માથે હાથ ફેરવીને તેમને આશીર્વાદ લીધા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ જો મતદાન મથક કેન્દ્રની બહારના દ્રશ્યો છે કે જ્યાં લોકો અત્યારે હાલ એક ઉત્સાહપૂર્વક તેમની સાથે વાર્તાલાપ કરતા પણ નજરે પડી રહ્યા છે. મહત્વનું એ છે કે અહીંયા જે ઉપસ્થિત મતદારો જે છે તે મતદારોને પણ મળતા જે છે તે નજરે પડી રહ્યા છે. આ જનતા પ્રત્યેનો લગાવ જે છે તે પણ આ મતદાન બાદની જે વાર્તાલાપની અંદર જોવા મળી રહ્યો છે. આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે એજન્ટો બેઠા છે, એજન્ટોને તેઓ મળવા જઈ રહ્યા છે, તેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે કે કેટલા ટકા સુધીનું મતદાન સમગ્ર ગામમાં છે, કેટલું મતદાન થયું છે તેનો પણ ચિતાર મેળવતા નજરે પડી રહ્યા છે. આ પ્રકારની જે સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે. અત્યારે હાલ આ સીધા દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે. મહત્વનું એ છે કે ત્રિપાખીઓ જંગ આ બેઠકની અંદર જામ્યો છે. ગેનીબેન માટે આ બેઠક એટલા માટે મહત્વની છે કે આ બેઠકમાં તેઓ બે ટર્મથી જીતતા આવ્યા છે. જીતતા આવ્યા બાદ તેઓ જે છે તે અહીંયાથી જે ચૂંટણી લડ્યા હતા અને હવે સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી છે. એટલે કે તેમણે વારંવાર જે ચૂંટણી પ્રચાર કરતા હતા, ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમણે કહ્યું છે કે આ બેઠક એટલા માટે મહત્વની છે કે વાયનાડથી વાવ સુધી આ ચર્ચા આ પ્રકારના નિવેદનો જે છે તે કરતા જોવા મળ્યા હતા. અત્યારે હાલ મતદાન મથકની બહાર લોકોને મળતા નજરે પડી રહ્યા છે, લોકો સાથે વાર્તાલાપ કરતા નજરે પડી રહ્યા છે અને આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. જે સાફ રીતે દર્શાવે છે કે લોકો ગૌતમ ગેનીબેન શું કહી રહ્યા છે તે પણ સંભળાવવાનો પ્રયત્ન કરજો. જ્યારે ફૂંકાવાનું છે ત્યારે બનાસકાંઠા જિલ્લો એ સમગ્ર ગુજરાતની અંદર 6 સીટો ભારતીય જનતા પાર્ટી 5